नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल नी अंदर। चलो हवे आपणे ध्वनि नी अंदर आगळ वधारे अभ्यास करिए के ध्वनि नी अंदर आपणे जोई गया था के कणो छे ई कणो जाते गति करीने त्यां सुधी पहोंचता नथी। के आ कोई पण माध्यमना कणो छे तो अहींया श्रोता रहेलो छे एटले के सांभळनार अने अहींया वक्ता छे तो आ वक्ता द्वारा जे ध्वनि उत्पन्न थाशे ए ध्वनि छे ई आ कण उपर शुं करशे बळ लगाडशे। आ कण આગળના કણ ઉપર કે અહીંયા બળ લગાડીને પાછો ક્યાં આવી જશે પોતાની જગ્યાએ મૂળ સ્થાન ઉપર આવી જશે। એવી રીતે આ કણ અને એ જે ધ્વનિના તરંગ છે તરંગ ક્યાં સુધી પહોંચશે શ્રોતા સુધી। આ પ્રથમ કણ છે ઈ પ્રથમ કણ ગતિ કરીને શ્રોતા સુધી જતો નથી। જેમ આપણે લાઈનમાં ઊભા હોય આપણને કોક ધક્કો મારે તો આપણે છેક પહેલા વહી જતા નથી, પણ આખી લાઈન હોય તો આખી લાઈનમાં જેટલા વ્યક્તિ છે આપણે આગળના વ્યક્તિને ધક્કો મારશું, આગળનો વ્યક્તિ એની આગળના વ્યક્તિને, એની આગળનો વ્યક્તિ એની આગળના વ્યક્તિને, કે ક્રમશઃ બધા જ એને શું કરતા જશે ધક્કો મારતા જશે। તો ધક્કો મારતા જશે છેલ્લે આ જે વિક્ષોભ છે એ વિક્ષોભ ક્યાં પહોંચશે પેલી વ્યક્તિ સુધી પહોંચશે। તો આવું જ શેમાં થાય છે ધ્વનિમાં થાય છે। જોઈએ હવે આપણે આગળ વધારે કે આ તરંગ તરંગ છે ને એ એક શું છે વિક્ષોભ છે ખલેલ। તરંગ એ એક વિક્ષોભ છે, વિક્ષોભ યાની કે શું કહેવાય ખલેલ કહેવાય। કે શાંત હોય શાંત પાણી હોય ને એમાં તમે કાંકરો ઘા કરો તો એ શું થાય વમળયુક્ત થાય, તો એ તમે એમાં શું ઉત્પન્ન કર્યો કહેવાય વિક્ષોભ કર્યો કહેવાય, તરંગ થયા વમળ થયા, એટલે તમે ખલેલ પહોંચાડી કે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે કે જો એ માધ્યમમાં શું કરે છે ગતિ કરે છે। તે આપણે તરંગ છે તરંગને સામાન્ય રીતે આવું દર્શાવીએ કે આને શું કહીએ તરંગ કહીએ બરોબર। તો આવી રીતે તરંગ સ્વરૂપે તે શું કરે છે વિક્ષોભ જે ખલેલ છે એ ખલેલ ગતિ કરે છે આગળ વધે છે। તથા આ માધ્યમના જે નિકટવર્તી કણો હોય, નિકટવર્તી એટલે નજીકના કણો, તથા નિકટવર્તી કણોમાં શું ઉત્પન્ન કરે છે ગતિ ઉત્પન્ન કરે છે। કે નિકટવર્તી એટલે નજીકના કણોની અંદર, નજીકના કણોમાં તે શું ઉત્પન્ન કરે છે ગતિ ઉત્પન્ન કરે છે। કેમના નજીક જ્યાંથી ઉત્પન્ન થયું છે એની નજીકના કણ ઉપર પોતે શું કરશે બળ લગાડશે, બળ લગાડશે એટલે કણ શું થશે ગતિમાં આવશે, ગતિમાં આવશે એટલે શું થશે આગળના કણને ધક્કો મારીને પાછો ક્યાં આવી જશે પોતાની મૂળ જગ્યાએ। આવી રીતે કે આ ધારો કે આગળનો કણ છે તો આને બળ આપશે એટલે આગળ જશે ઈ એના આગળનાને, આવી રીતે આમ આગળ જઈને પાછો ક્યાં આવી જશે પોતાના મૂળ સ્થાનમાં, એ ક્રમશઃ શું કરે સ્થાનાંતર થાય બરોબર। તો માધ્યમના કણો પોતે હોય એ આગળની દિશામાં ગતિ કરવા લાગતા નથી, પણ એ વિક્ષોભને શું કરે કે માધ્યમના જે કણ છે, માધ્યમના કણ વિક્ષોભને શું કરે છે આગળ વધારે છે, પોતે ગતિ કરતા નથી, પોતે ગતિ કરીને ત્યાં સુધી જતા નથી, કે એ ત્યાં સુધી જતા નથી, એ માત્ર જે વિક્ષોભ છે ખલેલ છે એ ખલેલને શું કરે છે આગળ વધારે છે। તો કોઈ માધ્યમમાં ધ્વનિના પ્રસરણ વખતે આ મુજબની પ્રક્રિયા થતી હોય અને આથી જ આપણે જે ધ્વનિ છે આથી જ ધ્વનિને કોના સ્વરૂપે તરંગ સ્વરૂપે જ શું કરી શકાય ઓળખી શકાય, બાકી ઓળખી શકાય નહીં। કારણ કે આ જ સ્વરૂપે ધ્વનિ છે એ માધ્યમમાં શું કરતું હોય ગતિ કરતું હોય, તો ધ્વનિ તરંગોની જે લાક્ષણિકતા હોય એ માધ્યમના કણો દ્વારા દર્શાવવામાં આવે, તો આવા તરંગો છે એને શું કહેવાય યાંત્રિક તરંગો કહેવાય। કે તમે ધ્વનિને એમને એમ દર્શાવી શકતા નથી, પણ ધ્વનિને કોના સ્વરૂપે તરંગ સ્વરૂપે, અને તરંગને કોના સ્વરૂપે દર્શાવી શકાય તો કે માધ્યમના કણોની ગતિના સ્વરૂપે, માધ્યમના કણોની ગતિના સ્વરૂપે જ તમે કોને વર્ણવી શકો તરંગને, તરંગના આધારે જ કોને દર્શાવી શકાય ધ્વનિને ઓળખી શકાય। તો ફાઇનલી ધ્વનિ છે એ કોના ઉપર આધારિત થશે માધ્યમના કણ ઉપર, તો કે જે કણોને પ્રસરણ માટે એટલે પ્રસરણ એટલે ગતિ કરવા માટે શેની જરૂર હોય માધ્યમની જરૂર હોય, માધ્યમની જરૂર હોય તેવા કણોને અથવા તેવા તરંગને
તેવા તરંગોને શું કહેવાય? યાંત્રિક તરંગો કહે છે. કેવા તરંગો કહે છે? તો કે યાંત્રિક તરંગો કહે છે. શું કહેવાય? યાંત્રિક તરંગ કહેવાય. કોને કહેવાય? તો કે જેને પ્રસરણ માટે, જે તરંગને પ્રસરણ માટે શેની જરૂર પડતી હોય? માધ્યમની જરૂર પડતી હોય. એટલે કે માધ્યમના કણોની ગતિ સ્વરૂપે તમે જેને દર્શાવી શકતા હોય, બરોબર, દર્શાવવામાં આવે તો એને કેવા તરંગ કહેશું તમે? યાંત્રિક તરંગો કહેવાશે. જેને જરૂર ન હોય એને બિનયાંત્રિક કહેવાય. કે જેને પ્રસરવા માટે કાંઈ માધ્યમ માધ્યમની કાંઈ જરૂર નહીં પડે, ગમે ત્યાં તે પ્રસરણ પામી શકશે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ધ્વનિના પ્રસરણ માટે હવા છે, એ હવા સૌથી કેવું માધ્યમ છે? સામાન્ય માધ્યમ છે. હવા સૌથી સામાન્ય માધ્યમ છે. કે હવામાં સૌથી વધારે આપણે તો વાતચીત બધી ક્યાં કરવાની હોય? હવામાં જ કરવાની હોય. જેમ આપણે હવામાં તો કરતા જ હોય, હવા કરતા હોય. હવા કરવી એટલે એ શું થયું? તો કે વધારાની ન જોતી ખોટે ખોટી વાતો કરવી, એ હવા કરવી કહેવાય. પણ એ હવા દ્વારા જ, હવા એક શું છે? માધ્યમ છે. કે જે ધ્વનિના તરંગો છે એ ધ્વનિના તરંગોને બોલનાર વ્યક્તિથી સાંભળનાર વ્યક્તિ સુધી શું કરે છે? એ પહોંચાડે છે. આથી એક શું કહેવાય? માધ્યમ કહેવાય. કે જેના દ્વારા હવે તમે સ્કૂલે છે આવો છો, તો સ્કૂલે આવો ત્યારે તમે ધારો કે રિક્ષામાં આવો છો, તો રિક્ષા તમારું શું થયું કહેવાય? માધ્યમ થયું. કે જે તમને તમારા ઘરેથી ક્યાં સુધી પહોંચાડે છે? સ્કૂલ સુધી પહોંચાડે છે. સાયકલ લઈને આવો છો તો સાયકલ માધ્યમ કહેવાય. બાઇક લઈને આવો છો તો બાઇક તમારું શું કહેવાય? માધ્યમ કહેવાય. કે જે તમને તમારા ઘરેથી સ્કૂલ સુધી પહોંચાડે છે. તો જ્યારે કોઈ કંપિત વસ્તુ છે આગળની તરફ કંપન કરે ત્યારે પોતાની સામેની હવાને શું કરે છે? ધક્કો મારી અને સંકોચન ઉત્પન્ન કરે. જ્યારે કોઈ કંપિત વસ્તુ એટલે કંપન કરતી વસ્તુ છે, એ આગળની તરફ કંપન કરે, કઈ તરફ? આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને શું કરે છે? ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે. ધક્કો મારી શું ઉત્પન્ન કરશે? સંકોચન ઉત્પન્ન કરે છે. અને આથી ત્યાં કેવું થાય છે? તો કે આથી ત્યાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બને છે. આથી દબાણ વધી જશે. આથી ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બને છે. કારણ કે હવાના કણો એકબીજાથી નજીક આવી જશે તો દબાણમાં શું થઈ જાય? વધારો થઈ જાય. તો ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ જે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બનશે એ ઉચ્ચ દબાણના ક્ષેત્રને આપણે શું કહેશું? સંઘનન, જેને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે, સંઘનન કહે છે. કે આ ઉચ્ચ જે ક્ષેત્ર બનશે, ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બનશે એને શું કહેવાશે? સંઘનન કહે છે. શું કહેવાય? સંઘનન કહેવાય. કેવી રીતે? એ હમણાં આપણે આગળના ભાગમાં જોઈએ. આગળ થોડીક વાર પછી આકૃતિ દોરીને જોઈએ કે સંઘનન ક્યારે થાય, વિઘનન ક્યારે થાય. હવે આ સંઘનન જે છે એ કંપિત વસ્તુથી દૂર તરફ શું કરે છે? ગતિ કરવાની શરૂઆત કરે છે. કે ગતિ કરવાની શરૂઆત કરશે. હવે આનેથી વિરુદ્ધ, જ્યારે કોઈ કંપિત વસ્તુ કઈ તરફ? પાછળની તરફ કંપન કરે, કે આગળ ગયા હવે પાછળ આવશે, કંપન કરે છે ત્યારે કેવા નિમ્ન દબાણનું શું બને છે? ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આથી આ નિમ્ન દબાણના ક્ષેત્રને શું કહેવાય છે? વિઘનન કહે છે. વિઘનન કેપિટલ આર. કે શું કહે છે? વિઘનન કહે છે. તો આ બે પ્રકારના તમને શબ્દ મળ્યા. એક થયું સંઘનન અને શું થયું? વિઘનન. કે સંઘનન એટલે કેપિટલ સી અને વિઘનન એટલે આર. તો સંઘનન એટલે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર, જ્યાં કણો છે, કણો એકબીજાથી ખૂબ જ કેવા હોય? નજીક હોય. અને વિઘનન એટલે નિમ્ન દબાણનું, ઓછા દબાણનું ક્ષેત્ર થયું, જ્યાં કણો એકબીજાથી કેવા હશે? છૂટા હશે, દૂર આવેલા હશે. તો આવી રીતે સતત વસ્તુ છે એ કંપન કરતી હોય, કે જ્યારે વસ્તુ
જ્યારે વસ્તુ સતત શું કરતી હોય, કંપન કરતી હોય. એટલે કે શું થાય, કંપન કરતી હોય એટલે તો કે આગળ પાછળ ખૂબ જ ઝડપથી શું કરતી હોય, ગતિ કરતી હોય. એટલે કે આગળ પાછળ ખૂબ જ ઝડપથી શું કરતી હોય, ગતિ કરતી હોય. ત્યારે આવી આખી શ્રેણી રચાશે, ત્યારે સંઘનન અને વિઘનનની શું થાય, વિઘનનની શું રચાય છે, શ્રેણી રચાય છે. ત્યારે સંઘનન અને વિઘનનની આવી શું રચાશે, આખી શ્રેણી. આગળ જશે ત્યારે સંઘનન, પાછળ આવશે એટલે વિઘનન. આગળ જશે તો સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન. આવું સતત શું થાય રાખશે, ચાલુ જ રહેશે. તો આખી સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, વિઘનન સંઘનન, સંઘનન વિઘનન, આવી આખે આખી મિત્રો શ્રેણી રચાય. બરોબર, તો આ સંઘનન અને વિઘનન છે એ કોનું નિર્માણ કરે, ધ્વનિ તરંગનું. કે આ સંઘનન અને વિઘનન કોનું નિર્માણ કરે છે, ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે. કે ધ્વનિ તરંગનું શું કરે છે, નિર્માણ કરે છે. બરોબર, કે જે માધ્યમમાં શું થાય, પ્રસરણ પામે. કે જે કોઈ પણ માધ્યમ છે એ માધ્યમમાં સંઘનન અને વિઘનન છે એ શું થાય, પ્રસરણ પામે છે. પ્રસરણ પામે એટલે આગળની તરફ વધે છે. તો આવી રીતે આપણને કેટલા માધ્યમ મળશે, બે પ્રકારના ભાગ મળશે, કે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર અને એક નીચે દબાણનું ક્ષેત્ર, જેમાં શું કહેવાય, એક સંઘનન કહેવાય, બીજું શું કહેવાય, વિઘનન કહેવાય. સંઘનનને આપણે સી દર્શાવશું, વિઘનનને કેપિટલ આર. બરોબર, તો સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે, જ્યારે વિઘનન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. આથી દબાણ છે એ માધ્યમના આપેલા કદમાં રહેલા શું દર્શાવે, કણોની સંખ્યા ઉપર આધારિત હોય. તો કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા હોય તો દબાણ વધારે, અને ઓછી ઘનતા હોય તો એ શું દર્શાવે, ઓછું દબાણ દર્શાવે. કે સંઘનન છે તો સંઘનનમાં કણો એકબીજાથી કેવા હોય, નજીક નજીક હોય. હવે આપણે એ આકૃતિ દ્વારા જોઈએ કે આ ચીપીઓ છે, આ ચીપીઓ શું કરે છે, કંપન કરે છે. કંપન કરે છે એટલે પેલા આગળની બાજુ જશે, બરોબર, અને પાછો એટલો કઈ બાજુ આવશે, પાછળની બાજુ. હવે જયારે આગળની બાજુ જશે ત્યારે એ શું કરશે, તો કે કણો ઉપર, હવાના કણો ઉપર બળ લગાડશે કે નહીં, તો કણો બધા એકબીજાથી કેવા આવી જશે, નજીક નજીક આવી જશે. બરોબર, પાછો ચીપીઓ આગળથી ગતિ કરીને ક્યાં જશે, પાછળ તરફ, પાછળ તરફ જશે એટલે પાછા કણો એકબીજાથી શું થઈ જશે, જે અવસ્થામાં હતા એવી છૂટી અવસ્થામાં આવી જશે. ફરી પાછો ચીપીઓ છે એ ક્યાં આવશે, આગળ આવશે. તો આગળ આવશે એટલે ફરી પાછા કણો શું થઈ જશે, એકબીજાથી ભેગા ભેગા થઈ જશે, ફરી પાછા છૂટા પડશે. બરોબર, ફરી પાછા છૂટા, ફરી પાછા શું થઈ જશે, ભેગા ભેગા, ફરી પાછા શું થઈ જશે, છૂટા છૂટા. બરોબર, તો અહીંયા જે આ ભેગા થયા એ ભેગા થયા એ કયું માધ્યમ કહેવાય, સંઘનન કહેવાય. અહીં છૂટા પડ્યા એ શું કહેવાય, વિઘનન કહેવાય. પાછું સંઘનન, પાછું વિઘનન. બરોબર, અહીં વિઘનન આવ્યું, પાછું અહીં સંઘનન, પાછું અહીંયા વિઘનન. કે સી આર સી આર સી આર એટલે કે સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન. કણો નજીક આવશે, દૂર જશે, નજીક આવશે, દૂર જશે. કે આવી સંઘનન અને વિઘનનની આખે આખી શું રચાય, શ્રેણી રચાય. તો હવે આજે આપણને બે ભાગ મળ્યા, એક આ સંઘનન મળ્યું, એક આ વિઘનન મળ્યું. બેનું આપણે સરખા કદ લીધા, તો સરખા કદ લીધા તો સંઘનનમાં કણોની સંખ્યા કેવી આવશે, જો આટલા ચોરસમાં વધારે આવે. આમાં વિઘનનમાં માત્ર બે થી ચાર કણ જ આવ્યા, આમાં વધારે કણ આવ્યા. તો કણ વધારે હોય તો એનું દળ વધારે થાય, તો દળ વધારે થાય તો અહીંયા દબાણ વધારે, કારણ કે એની ઘનતા, દળ વધારે તો ઘનતા કેવી થાય, વધારે. જો પેલેથી દળ વધારે તો ઘનતા વધારે, ઘનતા વધારે તો દબાણ વધારે. અહીંયા ઘનતા કેવી હશે, દળ ઓછું, કણો ઓછા છે તો દળ ઓછું, દળ ઓછું તો ઘનતા ઓછી, ઘનતા ઓછી તો દબાણ કેવું હશે, ઓછું.
તો આગળ આપણે કીધું એમ કે સંઘનનમાં દબાણ કેવું હોય વધારે હોય, વિઘનનમાં દબાણ કેવું થશે એ ઓછું થશે, કારણ કે સંઘનન એ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે અને વિઘનન એ નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. તો આવી રીતે મિત્રો ધ્વનિના તરંગો છે એ ધ્વનિના તરંગો શું કરતા હશે તો કે ગતિ કરતા હશે. આવી રીતે ધ્વનિના તરંગો છે એ ધ્વનિના તરંગો શું કરતા હોય, ગતિ કરતા હોય, માધ્યમમાં જે આગળ વધશે, કે જે ક્રિયા શું કહેવાય, સંઘનન અને વિઘનન કહેવાય. હવે પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે કે ધ્વનિ પ્રસરણ માટે શું જરૂરી છે, માધ્યમ જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે માધ્યમ વગર ધ્વનિ છે એ ધ્વનિના તરંગો કાંઈ ગતિ કરી શકે નહીં. શા માટે ન કરી શકે તો કે એને પ્રસરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેની જરૂર પડશે તો કે કાંઈક માધ્યમની જરૂર પડશે કે જે એમને શું કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. કારણ કે આપણે સ્કૂલે આવું છે તો આપણે કાંઈક સાધનની જરૂર પડશે ને, જો આપણું ઘર છે સ્કૂલથી દૂર હશે તો આપણે વાહનની જરૂર પડે, બરોબર. તો અહીંયા ધ્વનિ છે એ એક યાંત્રિક તરંગ છે અને જેને પ્રસરણ માટે શેની જરૂર પડે, માધ્યમની જરૂર પડે. કે ધ્વનિ કેવા તરંગો છે, યાંત્રિક તરંગ છે. ધ્વનિ યાંત્રિક તરંગ છે અને પ્રસરણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. જેમ કે માધ્યમની જરૂર પડે જેમ કે હવા, પાણી, સ્ટીલ, લોખંડ, આવું કોઈ પણ માધ્યમ જોઈ કે જે કણો ધરાવતું હોય, કણો વગર એ ગતિ કરી શકે નહીં, કોક એને લઈ જવા વાળા જોઈએ. તો અહીંયા ધ્વનિ તરંગ માટે હવા, પાણી, સ્ટીલની જરૂર પડશે, આવું કોઈ પણ માધ્યમ કહેવાય, ઘન પ્રવાહી કે વાયુ, બરોબર. આ વાયુ થયા, આ પ્રવાહી થયા, આ શું થયા, ઘન, કે આવું કોઈ પણ માધ્યમ જોશે. તો ધ્વનિના કણો છે એ શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી, પસાર થઈ શકતા નથી. વાય? બીકોઝ ધેન શા માટે પસાર નથી થઈ શકતા તો કે ભાઈ શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશ એટલે એવું માધ્યમ જ્યાં કોઈ પણ પ્રકારના કણો આવેલા હશે નહીં. શૂન્યાવકાશમાં એકેય પ્રકારના કણો હોતા નથી. જો કોઈ કણો જ નથી હોતા તો ધ્વનિને કોઈ લઈ જઈ શકશે નહીં, એના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પહોંચાડી શકતા નથી. હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે જેના માટે આપણે એવું દર્શાવીશું કે ધ્વનિના પ્રસરણ માટે કોની જરૂર છે, માધ્યમની જરૂર છે. ત્યાં તમારે શું લગાડવાનો છે, વેક્યુમ પંપ, બરોબર. ઉપર અહીંયા તમારે અહીંથી એક પાઇપ દ્વારા અંદર શું કરવાની છે, ઇલેક્ટ્રિક બેલ, વિદ્યુત ઘંટડી લગાવવાની છે. વિદ્યુત ઘંટડી આ કાચની શું છે, એક બેલ જાર છે, બરણી છે, અને અહીંથી તમે શું આપ્યો છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે, બરોબર. સ્વિચ છે અને એમાંથી અહીંથી તમે અંદર શું આપો છો, વિદ્યુત ઘંટડી છે અને વિદ્યુત પ્રવાહ આપો છો. આ બૂચ લગાવી દીધું છે, બંધ કરી દીધી છે. હવે તમારે શું કરવાનું છે તો કે બરણીની અંદર પેલા એમને વેક્યુમ પંપ ચાલુ કરવાનો નથી, એટલે હવા તો અંદર હશે જ બરણીમાં. તો તમારે હવે ઘંટડી છે એ ચાલુ કરવાની, સ્વિચ ચાલુ કરવાની, એટલે ટ્રીન ટ્રીન એવો અવાજ આવશે. પછી વેક્યુમ પંપને તમારે ચાલુ કરવાનો, ચાલુ કરીને બંધ કરી દેવાનો, થોડાક સેકન્ડ માટે ચાલુ રાખીને બંધ કરી દેવાનો, ફરી પાછો ચાલુ કરીને બંધ કરવાનો, સાથે સાથે તમારે સ્વિચે ચાલુ કરતી જવાની. તો તમે જોશો કે દરેક વખતે ધ્વનિ છે એ ધ્વનિ શું થતો જાય, ઘટતો જાય છે. જેટલી વખત તમે વેક્યુમ પંપ ચાલુ કરશો એટલી વખત ધ્વનિ છે એ ધ્વનિમાં શું થશે, એ ઘટાડો થશે. હવે એક સમય એવો આવે કે તમે વધારે સમય સુધી વેક્યુમ પંપ ચાલુ રાખો, વેક્યુમ એટલે એર ક્લીનર, જે હવાને શું કરી લે, ખેંચી લે, તો એ એક વખત ચાલુ એવી રીતે રાખો કે જેથી અંદરની બધી જ હવા છે બધી જ હવા શું થઈ જાય, દૂર થઈ જાય. પછી તમારે વિદ્યુત ઘંટડી છે એ ચાલુ કરવાની, તો તમે જોશો કે એનો તમને ધ્વનિ છે ધ્વનિ સંભળાશે નહીં. આ વિદ્યુત ઘંટડીનો તમને ધ્વનિ સંભળાશે નહીં. તો એનો મતલબ એવો થયો કે આ પ્રવૃત્તિ એવું દર્શાવે કે ધ્વનિને પ્રસરણ માટે કોની જરૂર હોય છે, માધ્યમની જરૂર હોય છે.
કે હવે આમની અંદર વેક્યુમ પંપ દ્વારા હવા કાઢી લીધી એટલે હવે એમાં શું થઈ ગયું, શૂન્ય અવકાશ થઈ ગયો. તો શૂન્ય અવકાશમાં કોઈ કણ નથી, તો કણ ન હોવાથી એ ધ્વનિના તરંગો છે એ ધ્વનિના તરંગો ગતિ કરી શકશે નહીં. બરોબર, કણ ન હોવાથી ધ્વનિના તરંગો છે એ ક્યાંય ગતિ કરી શકતા નથી. તો આ પ્રવૃત્તિ એવી હતી કે ધ્વનિના તરંગો માટે શેની જરૂર છે, માધ્યમની જરૂર છે. હવે આ વાત થઈ ધ્વનિ તરંગો માટે. ધ્વનિ તરંગોનો એક પ્રકાર કીધો, કેવા તરંગો છે, યાંત્રિક તરંગો છે. હવે સંગત છે કે લંબગત, હવે બીજા બે પ્રકાર આવે. ધ્વનિ તરંગો કેવા છે, સંગત તરંગો છે. તો સંગત એટલે શું થાય, તો કે જેનું પ્રસરણ છે એ માધ્યમની દિશાને સમાંતર થતું હોય તેને સંગત તરંગો કહેવાય. કે અહીંયા આ ધારો કે સ્લિકી છે, સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગને તમે ખેંચો છો તો પેલા સંઘનન, પછી વિઘનન, પાછું સંઘનન, પાછું વિઘનન, પાછું સંઘનન, પાછું વિઘનન, એટલે કે સી આર સી આર સી આર આવી રીતે કન્ટિન્યુઅસ રહેશે. બુકની અંદર જોશો તેમાં તમને આકૃતિ આપી છે કે જ્યારે તમે ધક્કો મારશો ત્યારે સંઘનન બનશે, સ્પ્રિંગને ધક્કો મારશો તો શું બનશે, સંઘનન, અને ખેંચશો ત્યારે ક્યુ માધ્યમ બનશે, વિઘનનનું માધ્યમ બનશે. તો તમે ધક્કો કઈ બાજુ મારો સ્પ્રિંગને, અહીંથી અંદર દિશામાં ખેંચો, કઈ બાજુ, બહારની બાજુએ, આવી રીતે ખેંચો કે નહીં સ્પ્રિંગને, તો આવી રીતે ખેંચો તો આ બહારની તરફ ખેંચી, એટલે જો સ્પ્રિંગ અત્યારે શું થઈ કે આપણે વિચારીએ લાંબી થઈ, હવે અંદરની તરફ ધક્કો મારો તો ભેગા થશે, તો ભેગા થાય એટલે વિઘનન. હવે જે બાજુ તમે બળ આપ્યું, તો કે આ દિશામાં આ દિશામાં બળ આપ્યું, આમ ખેંચું, આમ શું કર્યો, ધક્કો માર્યો, તો એ જ દિશામાં સ્પ્રિંગનો જે આકાર હતો એ આકારમાં શું થયો, ફેરફાર થયો કે નહીં, કે જે દિશામાં તમે બળ આપ્યું હતું એ બળની દિશામાં જ એમના આકારમાં શું થયો, ફેરફાર થયો. તો આવા તરંગોને કેવા તરંગો કહેવાય, સંગત તરંગ કહેવાય. તો ધ્વનિ પણ કેવા તરંગો છે, સંગત તરંગો છે. કે એવો વિસ્તાર કે જ્યાં સ્પ્રિંગ સ્પ્રિંગના આટાઓ છે એ પાસ પાસે આવી જાય એને શું કહેવાય, સંઘનન, અને જ્યાં સ્પ્રિંગના આટાઓ દૂર ગોઠવાય તેને શું કહેવાય, વિઘનન કહેવાય. તો આપણે જાણીએ છીએ કે માધ્યમમાં સંઘનન અને વિઘનન સ્વરૂપે જ પ્રસરણ પામે છે. હવે આપણે સ્પ્રિંગના વિક્ષોભના પ્રસરણની કોઈ માધ્યમના વિક્ષોભના સંચરણ સાથે તુલના કરીએ, કે આપણે આની કોઈ બીજા સાથે હવે શું કરીએ, તુલના કરીએ. કે સંગત તરંગો એટલે માટે કીધા કે એમાં જે તરંગોનું પ્રસરણ છે પ્રસરણ માધ્યમની દિશાને કેવું થાય, સમાંતર થાય. તરંગોનું પ્રસરણ માધ્યમને કેવું થાય, સમાંતર થાય, તો એને કેવા તરંગો કહેવાય, સંગત તરંગો કહેવાય. બરોબર, તો આ તરંગોને શું કહે છે, સંગત તરંગો કહે છે. કે આ માધ્યમમાં માધ્યમના કણોનું સ્થાનાંતર સંગત તરંગો શા માટે, તો કે માધ્યમના કણોનું સ્થાનાંતર સંચરણની એટલે પ્રસરણની, સંચરણની એટલે શું થાય, પ્રસરણની દિશાને કેવું થાય છે, સમાંતર થાય છે. સમાંતર એટલે જે દિશામાં કણોની ગતિ છે, જે દિશામાં તરંગ ગતિ કરે છે એ જ દિશામાં એમનું શું થાય છે, સંચરણ થાય છે. બે કેવા હોય, સમાંતર હોય, આથી એને શું તરંગો કહેવાય છે, સંગત તરંગો કહેવાય છે. આ વ્યાખ્યા યાદ રાખજો, સંગત તરંગો એટલે શું, તો કણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ગતિ કરતા નથી, પરંતુ પોતાના સમતોલન સ્થાનની આસપાસ આગળ પાછળ તે શું કરે છે, દોલન કરે છે. આમાં કણો તો આપણે કીધું કે જાતે ગતિ કરીને જતા નથી, પણ એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે છે, આગળ અને પાછળ શું કરે છે, ગતિ કરે છે, જેને શું કહેવાય, દોલન કહેવાય. કે પોતાના મધ્યમાન સ્થાનની આગળ પાછળ છે એ શું કરે છે, દોલન કરે છે. તો ધ્વનિ તરંગો આ જ રીતે સંચરણ પામે છે અને તેથી તેને શું કહેવાય છે, સંગત તરંગો કહે છે. અથવા તો એવી વ્યાખ્યા લખી શકાય કે જે કણોનું અથવા જે તરંગોનું જે કણોનું સ્થાનાંતર મધ્યમાન સ્થાનની કેવી રીતે થતું હોય,
આગળ પાછળ થતું હોય તેવા તરંગોને સંગત તરંગો કહે છે. તેવા તરંગોને શું કહેવાય? સંગત તરંગો કહેવાય કે જેમનું પ્રસરણ છે એ મધ્યમાન કણથી આગળ અથવા તો પાછળ થાય. હવે બીજો એક પ્રકાર છે તરંગનો, જેને શું કહેવાય? લંબગત તરંગ કહેવાય. કે આ લંબગત તરંગ છે એ લંબગત તરંગોને પ્રસરણની દિશામાં દોલનો કરતા નથી, પરંતુ એમનું પ્રસરણ છે મધ્યમાન સ્થાનથી કઈ બાજુ થાય? તો કે આ એમનું ધારો કે મધ્યમાન સ્થાન છે, તો મધ્યમાન સ્થાનથી ઉપર નીચે, ઉપર અને નીચે. આ ઉપરનો ભાગ અને કેવો ભાગ? નીચે ભાગ. આમાં કેવી રીતે થતું? આગળ પાછળ થતું. કે આ મધ્યમાન સ્થાન છે, તો મધ્યમાન સ્થાનથી આગળ અને મધ્યમાન સ્થાનની પાછળ. અહીંયા આમનું જે પ્રસરણ છે મધ્યમાન સ્થાનથી કઈ બાજુ થાય છે? ઉપર અને નીચે. એટલા માટે જુઓ, આ રેખા અને આ પ્રસરણની દિશા બે એકબીજાની કેવી હોય? લંબ હોય. આથી અને કેવા તરંગો કહેવાય? લંબગત તરંગો કહે છે. લંબગત તરંગો કહે છે. તો અહીંયા માધ્યમના કણો છે એ મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે તરફ ગતિ કરે છે. અહીંયા માધ્યમના કણો મધ્યમાન સ્થાનની કઈ બાજુ? ઉપર અને નીચે ગતિ કરે છે. આથી ગતિ કરે છે, આથી તેને શું કહેવાય? લંબગત તરંગ કહે છે. આથી એને લંબગત તરંગ કહેવાય. તો ઉદાહરણ તરીકે પ્રકાશ, ઉદાહરણ તરીકે પ્રકાશ કે જેને પ્રસરણ માટે જે એમના કણ છે એ કણ ગતિ કેવી રીતે કરશે? તો કે મધ્યમાન સ્થાનની કઈ બાજુ? ઉપર અને નીચે, લંબ તરફ. અને એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, માધ્યમ જરૂરી નથી. આથી એને યાંત્રિક તરંગો નથી, યાંત્રિક નથી. તો કેવા છે? બિન યાંત્રિક તરંગો કહે છે. તો આથી આ તરંગ પ્રસરણની દિશા. હવે આગળના વિડીયોની અંદર આપણે એમના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.